जय श्री कृष्ण स्टूडेंट्स, वी आर कंटिन्यू लर्निंग द ह्यूमन रोबोट्स। आपणे आगला बे विडियोमां द ह्यूमन रोबोट्स ना पार्टनी चर्चा करता हता कि जेमां प्रेम चोपड़ा एक रोबोट खरीदवानी इच्छाए ए रोबोट सुपर रोबोट प्लाजामां जाय छे अने त्यांथी एक रोबोट पोते प्रभावित थईने खरीदी लई जाय, जेनुं नाम होय छे रामसिंह 070, जेना थ्री प्रिंसिपल्स होय छे। मैं तमने कीधेलुं हतुं तमारे याद राखवाना हता, छता हूँ पाची कहीस। पहलू हतुं के ध रोबोट विल ओबे हिज मास्टर, बीजू हतुं ध रोबोट विल नॉट हार्म टू ह्यूमन, अने तीजू हतुं ध रोबोट विल नॉट टेक अ हार्मफुल टू सेल्फ। बराबर, आ त्रण प्रिंसिपल हता કે જેના પ્રભાવિત થઈને પ્રેમ ચોપડા એનો રોબોટ લઈ લે છે, અને પછી ના વિડીયોમાં આપણે જોયું તો એ રોબોટ પાસે ગ્લોસરી કરાવે છે, બધું કામ કરાવે છે, અને સાથે સાથે જ્યારે પ્રેમ ચોપડાની નિયત બગડે છે ત્યારે એ જ્વેલર્સ ગોપાલ જ્વેલર્સમાંથી એક નેકલેસની પણ ચોરી કરાવે છે, અને એ બધું વારંવાર થોડા દિવસ માટે ચાલતું આવે છે, અને ત્યારે અચાનક એક દ્રાક્ષ વેચનાર ફેરિયો પોતે જુએ છે કે જ્યારે આ રોબોટ પસાર થાય છે ત્યારે એની અફઘાનિસ્તાન દ્રાક્ષો પણ ગાયબ થઈ જાય છે, અને તે ત્યારે જ તરત જ તેઓ આ આજુબાજુના રહેલા લોકો પણ વિચારે છે કે હા, અમારી કિંમતી વસ્તુઓ પણ તેણે જ ગાયબ થાય છે જ્યારે આ રોબોટ અમારા દુકાનમાં આવે છે, અને તરત જ એ લોકો પોલીસને જણાવે છે। હવે ત્યાર પછી આપણું બાકી હતું તો આપણે આજે પાછું કન્ટિન્યુ ચાલુ રાખીશું। વન ડે પ્રેમ ચોપડા ગાઈડ રામસિંહ 070 ટુ જ્વેલરી બ્રધર્સ ફોર લિફ્ટિંગ પ્રીવિયસ જમ્પ। હવે પાછી બીજે દિવસે બીજું જ્વેલરી કરાવે છે કે જે વન ડે એક દિવસ પ્રેમ ચોપડા ગાઈડ એટલે કે માર્ગદર્શન આપે છે, પણ રામસિંહ 070 એટલે કે રોબર્ટને માર્ગદર્શન આપે છે કે ઝવેરી બ્રધર્સની દુકાનમાંથી ઓફ લિફ્ટિંગ એટલે ઉંચકવાનું છે પ્રીવિયસ જમ્પ્સ, જમ્પ્સ એટલે કે હીરા, બરાબર, ડાયમંડ કે જે બહુ જ કિંમતી હોય છે એવા ડાયમંડ્સને તમારે ઉઠાવવાના છે। જમ્પ્સ એટલે અહીંયા રત્નો, બરાબર, આપણે કહીએ ને નવરત્નો, તો એ રત્નોની વાત કરી છે નથી કે કિંમતી રત્નો એટલે કે આપણે એક શબ્દમાં લઈએ તો મણી, બરાબર, હીરા કે જેને તમારે ઉચકવાના છે, એવું કોણ કહે છે? પ્રેમ ચોપડા રામસિંહને કહે છે, બરાબર। ધ પોલીસ વોઝ વેઇટિંગ ઇન રેડીનેસ એન્ડ પોતે બધું આ પોલીસ કે બધું વેઇટિંગ રાહ જુએ છે રેડીનેસ એન્ડ કોમ્પ્યુટરાઇઝ્ડ કેમેરા કેપેબલ ઓફ સ્પ્લિટ સેકન્ડ રેકોર્ડિંગ, બરાબર, બધું જ ગોઠવીને એ લોકોને એવું ખબર છે કે જ્યાં જ્યાં કેટલી વસ્તુ છે ત્યાં ચોરી થવાની છે, એટલે પોલીસ બધી રાહ જુએ છે, બધું સેટઅપ કરીને કોમ્પ્યુટરાઇઝ કેમેરા કે કોમ્પ્યુટરેબલ કેમેરામાંથી કેચઅપ થતું તરત જોઈ લે, અને સ્પ્લિટ સેકન્ડ રેકોર્ડિંગ બે ભાગમાં આ બે ટાઈમ રેકોર્ડિંગ થાય તેવા કેમેરાઓ સેટ કરીને તેઓ અથવા જોઈ રહ્યા હોય છે। ક્લિક હિમ ઇન ધ એપ, અને ક્લિક એટલે કે બધું આ કેપ્ચર કરી લે છે, હિમ ઇન ધ એપ એટલે કે આ બધી જે કાર્યો થશે એમને એમાં કેપ્ચર કરી લેશે। રામસિંહ રોબોટ વોઝ કેચ, અને ત્યાર પછી રામસિંહ રોબોટ પોતે કેચ એટલે પકડાઈ જાય છે, બટ પ્રેમ ચોપડા ફેલ એઝ સૂન એઝ હી સો, બરાબર, એઝ સૂન એઝ હી સો કે તેઓ જોઈ તે પહેલા જ પ્રેમ ચોપડા ત્યાંથી ફેલ ફેલ એટલે ભાગી જાય છે, બરાબર। ભાગી જાય છે થ્રો ધ બેનિક્યુલર્સ, બેનિક્યુલર્સ એટલે દૂરબીન, એટલે કે અગ્રેથી તો એને કંટ્રોલ કરતો હતો, તો અગ્રેથી એ રોબોટને દૂરબીનમાં ઝૂમ કરીને જોતો હોય છે, તે થ્રો એટલે કે દૂરબીન ત્યાં જ ફેંકીને ત્યાંથી ભાગી જાય છે। ટુ પર્સન નોટિંગ ડાઉન રામસિંગ્સ લાયસન્સ નંબર પ્રિન્ટેડ ઓન હિઝ મેટેલિક નેક, બરાબર, રામસિંગના મેટેલિક નેક એટલે ધતુની ડોક પર છપાયેલું શું લાયસન્સ નંબર પ્રિન્ટેડ એટલે છપાયેલો લાયસન્સ નંબરને નોટેડ એટલે નોટ કરે છે। હવે એ લાયસન્સ નંબર આ દુકાનદાર ઉપર હોય છે એટલે ખબર પડે કે આ રોબોટ કોનો છે, બરાબર, એટલે એ લાયસન્સ એ લાયસન્સના નંબર પરથી ખબર પડી જશે કે આ પ્રેમ ચોપડાનો જ રોબોટ છે। હવે શું થાય જુઓ, પ્રેમ ચોપડા વોઝ એરેસ્ટેડ ફ્રોમ હેઝ હોમ, પ્રેમ ચોપડા એરેસ્ટ એટલે પકડાઈ જાય છે, ફ્રોમ હેઝ હોમ એના ઘરેથી પકડાઈ જાય છે, એઝ ધ ઓનર ઓફ રામસિંહ 070 એટલે કે જે રામસિંહ 070 જે ચોર છે, ચોર છે એના
ઓનર ઓનર એટલે માલિકી તરીકે પ્રેમ ચોપડાને પકડી લે છે. મેં તમને આગળ કીધું તેમ બરાબર બધાને જ ખબર હોય છે કે રોબોટની માનવ જ ઓપરેટ કરી શકે એટલે એના ઓનરને પહેલા પકડવા માટે સબ તો આના પર જ જોવાનો છે. બરાબર આગળ જોઈએ. શૂન આફ્ટર હિઝ એરેસ્ટ પછી પકડ્યા એને એરેસ્ટ એટલે કે પકડી લીધા પછી પ્રેમ ચોપડા વોઝ રિલીઝ ઓન બેલ અન્ટિલ ધ કોર્ટ હિયરિંગ એટલે પ્રેમ ચોપડા પોતે રિલીઝ એટલે છૂટી જાય છે ઓન ધ બેલ પર છોડી દેવામાં આવે છે એટલે કે શરત મૂકે છે કે અન્ટિલ ધ કોર્ટ હિયરિંગ કે કોર્ટની હિયરિંગ થાય ત્યાં સુધી એને જેલમાં રહેવાનું નહીં એવી બેલ એને મળી જાય છે. નોન ઓફ ધ સ્ટોલન આર્ટિકલ વેર રિકવર ફ્રોમ હિઝ હાઉસ નોન ઓફ ધ સ્ટોલન આર્ટિકલ એટલે ચોરી કરેલાની બાબત એટલે કે પ્રૂફ એના ઘરે ફ્રોમ હિઝ હાઉસ એટલે એના ઘરેથી રિકવર પુનઃ પ્રાપ્ત થતી નથી એટલે એના ઘરેથી એક પણ એવો પ્રૂફ ચોરી કરેલાનું મળતું નથી કારણ કે પ્રેમ ચોપડા ખૂબ જ હોશિયાર હોય છે એક પણ વસ્તુ એ ત્યાં એને રહેવા દેતો નથી. હી હેડ ક્લેવરલી ડિસ્પોઝ ધેમ ઓફ થ્રો હેઝ અ ગેમ બરાબર હી વોઝ ક્લેવરલી એ બહુ જ ચતુરાઈ છે ડિસ્પોઝ એટલે નિકાલ કરી દીધેલો એટલે જેટલી બી ચોરી કરેલી એ બધું નિકાલ એટલે કે એનો ઉપયોગ કરી દીધેલો ધેમ ઓફ થ્રો હેઝ ગેમ એક એના ગેંગ સાથે એની સાથે વેચાણમાં પતાવી એટલે કે બધા પ્રૂફોને એને મટાવી દીધેલા હતા. ઇન ધ કોર્ટ હી ડિનાઈડ ઓલ ધ ચાર્જીસ એને એ કોર્ટમાં એ બધા ચાર્જીસ જે એના પર ચાર્જ એટલે કે એના પર જે આરોપ લાવવામાં આવ્યા હતા એ બધાને ડિનાઈડ એટલે નકારી એટલે કે એને ના પાડી દે છે કે હું એક પણ કારણ કે પ્રૂફ પણ ન મળ્યા પોલીસને અને એટલે એ કોર્ટમાં એ કહી દે છે કે આ મેં એક પણ કામ કર્યું નથી બરાબર ડિનાઈડેડ એટલે કે નકારી દે છે. સમવન એલ્સ સીમ ટુ હેવ ટેમ્પરેટ વિથ રામસિંગ 070 પ્રોગ્રામ્સ હવે એ કહે છે કે કોઈકે એલ્સ સીમ્સ ટુ હેવ ટ્રેમ્પેડ એટલે કે છેડછાડ કર્યું છે વિથ રામસિંગ 070 રોબર્ટ સાથે છેડછાણી કરી છે એવો આ પ્રોગ્રામ એટલે એના જે પ્રોગ્રામ છે જેને ઓપરેટ કરવાનો છે એમાં કોઈકે છેડછાણી કરી છે. આપણે પણ પેલો રોબર્ટ વાળું મૂવી જોઈએ તો તેમાં જે હીરોએ રોબર્ટ બનાવે વિલન એમાં છેડછાણી કરી દે અને ખરાબ કામ કરાવે બરાબર તો અહીંયા રામસિંગ પોત પ્રેમ રામસિંગમાં જે ઓપરેટ હતું એમાં પ્રેમ ચોપડા જ પોતે આદેશ આપતો હતો પરંતુ અહીંયા આરોપ જૂઠો લગાડે છે બરાબર. ધ પોલીસ ફાઉન્ડ મી એટ હોમ પોલીસે તો મને ઘરથી પકડ્યો છે હી આર્ગ્યુસ એ આર્ગ્યુ કરે છે કોર્ટમાં કે મને તો ઘરેથી પકડ્યો મને તો કંઈ જ ખબર જ નથી એની સાથે કોઈ છેડછાણી કરી છે તેથી એને આવા કામ કર્યા છે એટલે પોતાની જાતને પોતે સેફ કરવાની વાત કરે છે. કાઉન્સલ ગોઈ કાઉન્સલ ગોઈ એક વકીલ છે એટલે લોયર છે બરાબર આ એનું નામ છે કાઉન્સલ ગોઈ કાઉન્સલ એટલે વકીલ અને ગોઈ એની અટક છે. વકીલ ગોઈ ક્લિયર હેઝ થ્રોટ એટલે ગળું ગળુંને સાફ કરીને એન્ડ રીચ ક્લોઝર ટુ ધ જજ જજની નજીક જાય છે. કન્સાઇડરિંગ મિસ્ટર ચોપડાઝ એક્સપ્લેનેશન્સ એન્ડ ધ હેપનિંગ ઓફ ધ લાસ્ટ ફ્યુ ડેઝ વેન સો મેની જ્વેલર્સ એન્ડ ક્યુરી ડીલર્સ હેવ બીન એફેક્ટ્સ કન્સાઇડરિંગ મિસ્ટર ચોપડાઝ જે કન્સાઇડરિંગ એટલે કે જે પોતે મિસ્ટર ચોપડા જે પોતાના બચાવમાં બોલે છે એક્સપ્લેનેશન્સ જે સમજાવે છે એન્ડ અને ધ હેપનિંગ ઓફ ધ લાસ્ટ ફ્યુ ડેઝ અને કેટલાક દિવસોથી બનેલી ઘટના વેન સો મેની જેવર કે જેમાં ઘણા બધા ઘરેણા એન્ડ ક્યુરિસ ડીલર્સ કે જે ફેરિયાઓ છે વેચનાર છે ડીલર્સ હેવ બીન ઇફેક્ટ જેને અસ્તગ્રસ્ત થઈ ગયું છે. ઇટ સીમ્સ ઇમ્પોર્ટન્ટ ટુ નો ધ વર્ક ઓફ રામસિંગ રોબર્ટ તો શું એમાં ઇમ્પોર્ટન્સ મહત્વનું જાણવા જેવું તો છે કે એ કામ રામસિંગ રોબર્ટે કર્યું છે. આઈ રિક્વેસ્ટ રામસિંગ રોબર્ટ ટુ બી અ કોલ ઇન ધ કોર્ટ અને હું રિક્વેસ્ટ કરું છું કે તમે રામસિંગ રોબર્ટને જ કોર્ટમાં બોલાવો એટલે અહીંયા કાઉન્સેલિંગ ગોઈંગ આવે છે અને જજને અને પ્રેમ ચોપડાના ડિફેન્સમાં બોલે છે કે આ કામ એટલે કે જે જ્વેલર્સ ચોરી થવાનું અને ફેરિયાની જે દ્રાક્ષો ચોરી થવાનું કામ રામસિંગે કર્યું છે તો રામસિંગને જ કોર્ટમાં પ્રસ્તુત કરો. રામસિંગ ગોઝ ટુ કોર્ટ વેર ધ હેડલાઇન ઇન ધ નેક્સ્ટ ડે પેપર બીજા દિવસના પેપરમાં હેડલાઇનમાં છપાઈ જાય છે કે રામસિંગ રોબર્ટ એ પોતે કોર્ટમાં આવે છે. આપણે રોબર્ટ મૂવી જોઈએ તો એમાં પણ સેમ વસ્તુ એને કોર્ટમાં હાજર કરવામાં આવે છે તો એ રોબર્ટની હાઈલાઇટ એટલે લોકોને ઉત્સુક થાય કે હવે એક રોબર્ટ કઈ રીતે કેસ લડશે કઈ રીતે એ કરશે બરાબર ને. તો નેક્સ્ટ ડે ધ કોર્ટ વોઝ આવર ઓવર ક્રાઉડેડ બીજો દિવસ આવી જાય છે આખું કોર્ટ ઓવરક્રાઉડેડ આખા લોકોથી ભરાઈ ગયું છે.
with people, keen to watch or reward in the witness box. And બધા people જોવા માટે watch જોવા માટે કે રોબોટ in the witness box. Witness box માં એક રોબોટ ઉભેલો છે એ જોવા માટે એટલે લોકોનું ટોળ ત્યાં આવેલું છે બરાબર. આજ સુધી તો કોર્ટના બોક્સમાં માણસ જ ઉભેલા હોય છે બરાબર. આજે પહેલી વાર કે રોબોટ ત્યાં આવી રહ્યો છે એ જોવા માટે ત્યાં લોકોનું ટોળું ભેગું થાય છે. કાઉન્સિલ ગોઈંગ વોઝ ટેકિંગ ઓફ પોઈન્ટ ટિલ ધ લાસ્ટ મોમેન્ટ. અને કાઉન્સિલ ગોઈંગ હવે પોતે છેલ્લા જે બનાવ બનેલો હતો એના તરફ પોઈન્ટ આઉટ કરે છે કે છેલ્લો જે બનાવ થયેલો હતો એના પર પોઈન્ટ આઉટ કરે છે. હી એપિયર્ડ ધ કોન્ફિડન્સ એન્ડ ચીફ બટ સો વોઝ પ્રેમ ચોપડા. હી એપિયર્ડ એ જુએ છે કોન્ફિડન્ટ વિશ્વાસ છે અને ચીફ એટલે ચંચળ છે અથવા ચંપળ છે એકદમ ચતુર છે. પરંતુ તેથી વોઝ પ્રેમ ચોપડા એને ખબર છે કે પ્રેમ ચોપડા એક વિશ્વાસુ છે અને ચંચળ છે એટલે પ્રેમ ચોપડા ની અંદર વિશ્વાસ છે કે શું નેવર વુડ ધીસ મશીન મેન બેટર બીટ્રે હેઝ માસ્ટર. કે કોઈ પણ દિવસ આ મશીન જે એટલે કે રોબોટ છે ને એ કોઈ પણ દિવસ પોતાના માસ્ટરને છે બીટ્રે એટલે છેતરશે નહીં. આપણને ખબર જ છે પહેલો સિદ્ધાંત કે અવય બધું પાલન કરશે એટલે કાઉન્સલ ગોઈલને પણ ખબર જ છે કે કોઈ દિવસ આ રોબોટ એના માસ્ટર એટલે કોને પ્રેમ ચોપડાને છેતરશે નહીં. ધ પ્રોસીડિંગ્સ બિગન એટલે કે કાર્ય આ કેસ ચાલવાનું શરૂ થાય છે. એન્ડ રામસિંહ 07 એપિયર ઇન ધ વિટનેસ બોક્સ. હવે રામસિંહ 070 પોતે વિટનેસ બોક્સમાં આવી જાય છે. યોર ઓનર કાઉન્સેલિંગ ગોઈંગ બિગન. હવે કાઉન્સેલ ગોઈલ એટલે કે વકીલ ગોઈલ પોતે પોતાનું ચાલુ કરે છે કે યોર ઓનર કે હે મહતજ્ઞ આઈ એમ ટોલ્ડ બાય સુપર રોબોટ ધેટ ધ મેમરી ટેપ ડિઝાઇનર ઇન ધીસ ટાઈપ ઓફ રોબોટ્સ કન્ટેઇન ઇન્ફોર્મેશન ઓફ ધ પ્રિવ્યુઝ વીક. આઈ એમ ટોલ્ડ મેં જણાવ્યું બાય સુપર રોબોટ એટલે કે મેં જ્યાંથી લીધેલો ત્યાં જણાવ્યું કે ધ મેમરી ટેપ ડિઝાઇનર ઇન ધીસ ટાઈપ ઓફ રોબોટ આવા જે રોબોટના જે મેમરી રેકોર્ડિંગ છે એના વિશે એક એના વિશેની માહિતી મેં ધ પ્રિવ્યુઝ વીક ગયા અઠવાડિયામાં લીધી હતી. બટ ધ કેસ સ્ટાર્ટેડ અ ફોર નાઇટ આફ્ટર ધ એક્સિડન્ટ. પરંતુ આ કેસનું શરૂઆત ફોર્થ નાઇટ ચાર રાત્રિથી આફ્ટર પછી ધ એક્સિડન્ટ પછીનું ઘટનાઓ છે. ધ ઇન્ડીડ ઇન્ફોર્મેશન મસ્ટ બી અ વાઇપ આઉટ અને ત્યાં તે સમયની માહિતી વાઇપ આઉટ એટલે એને છુપાવી દેવામાં આવી છે. ધ જજ સે એટલે કે જજ એમ કહે છે કે એના જે ટેપ રેકોર્ડર મંગાવ્યું એની જે મેમરીની કોપી મંગાવી એમાં છેલ્લા ચાર નાઇટની જે માહિતી હતી એ બધી લૂપ બરાબર વાઇપ એટલે કે લૂપ થઈ ગઈ છે. લુપ્ત થઈ એટલે કે ખોવાઈ ગઈ છે ડિલીટ કરી દીધી છે બરાબર ને. આપણે પણ ઘણા ટીવી સિરિયલમાં જોઈએ કે કેટલીક ટેપ રેકોર્ડર કે કેમેરા રેકોર્ડરને ડિલીટ કરી દેવામાં આવે કેટલાક સમય માટે બરાબર. તો એવું સેમ કે ફોર નાઇટનું બધું આનામાંથી ડિલીટ કરી દેવામાં આવ્યું છે એવું જજ કહે છે. કાઉન્સલ ગોઈંગ સ્માઈલ સોફ્ટલી સ્ટાર્ટિંગ એટ પ્રેમ ચોપડા. કાઉન્સલ ગોઈંગ સ્માઈલ કરે છે સોફ્ટલી એકદમ ધીમે રહીને સ્માઈલ કરે છે અને સ્ટાર્ટિંગ એટ પ્રેમ ચોપડા. પ્રેમ ચોપડા આજે જઈને બોલે છે સર ધ રોબોટ હેઝ બીન સ્વિચ આઉટ ઓફ ઓપરેટ એવર સિન્સ. કે રોબોટને જો સ્વિચ આઉટ કરી દે એટલે કે સ્વિચ બંધ કરી દેવામાં આવે તો શું ઓપરેટ એવર સિન્સ એને ક્યારેય પણ આપણે એને ઓપરેટ કરી શકીએ બરાબર. પ્રેમ ચોપડા ફેસ ફેર. પ્રેમ ચોપડાનું માથું એટલે કે મોં નીચે પડી જાય છે. બટ હી વોઝ કોન્ફિડન્ટ કે રામસિંહ 070 વુડ ઓબે હિઝ માસ્ટર બરાબર. એને કોન્ફિડન્સ હતો પણ પ્રેમ ચોપડા કોન્ફિડન્સ એટલે એકદમ વિશ્વાસ હતો કે આ મશીન ક્યારે ઓબે હિઝ માસ્ટર એના માસ્ટરને એનું બધું જ પાલન કરશે. ધ સિગરેટ વોઝ સીલ બરાબર. જે સિગરેટ કે જે ચોરી કરાવી હતી એ સિગરેટ પોતે સીલ સીલ એટલે એકદમ બ્લોક કરી દેશે એ ભૂલશે નહીં. યુ મે કન્ટિન્યુ ઓર્ડર ધ જજ બરાબર. જજ દ્વારા ઓર્ડર કરવામાં છે કે ચાલો આગળ ચાલુ જ રાખો. કાઉન્સેલિંગ ગોઈંગ ટર્ન ટુ ધ રામસિંહ રોબર્ટ. હવે કાઉન્સેલિંગ ગોઈંગ એટલું પૂછીને પાછું ટર્ન એટલે વળી જાય છે ટુ રામસિંહ રોબર્ટ બાજુ. હુ ઇઝ યોર માસ્ટર. તારો માસ્ટર એટલે તારો હુનર કોણ છે. હી આસ્ક બ્રીફલી એને
ब्रीफली सरलता थी पूछे छे अ रूल ब्लू लाइट फ्लेश एंड आफ्टर अ मॉनिटरी रिंग साउंड अ ब्लू लाइट હવે એને અહીંયા લાઈટ હશે બ્લુ ડલ જે ફ્લેશ કરવા માંડે છે એટલે કે સળગવા માંડે છે આફ્ટર અ મોમેન્ટરી વેરિંગ સાઉન્ડ એટલે કે વાયરિંગ નો અલુમનો સાઉન્ડ આવે છે ધ રોબોટ સ્ક્વર્ટેડ ઇન હેઝ મેટલિંગ મેટાલિક ટોન એટલે કે રોબોટ એટલે કે એનું મોડું અલાવી મેટાલિક ટોન મેટાલિક એટલે ધાતુના અવાજમાં બોલે છે મિસ્ટર પ્રેમ ચોપડા એટલે એને સવાલ પૂછવામાં આવે કે હુ ઇઝ યોર માસ્ટર તે જવાબ આપે છે એની બ્લુ લાઇટ પેલા સળગે છે કે એટલે આદેશ એને મળ્યો છે તેનું પાલન કરવાનું છે એટલે એ પોતે મેટાલિક ના અવાજમાં એ બોલે છે કે મિસ્ટર પ્રેમ ચોપડા વોટ ડીડ યુ ડુ ફોર મિસ્ટર ચોપડા What did you do? કે તું એના માટે મિસ્ટર ચોપડા માટે શું કરશે બરાબર અ પોઝ અ વાયર ધેન મેટાલિક આન્સર અ પોઝ એટલે થોડી વાર થોભી જાય કે પાસે વાયર નો અવાજ આવે ને પછી મેટાલિક આન્સર ધમધમા અવાજ આવે છે ક્લીનિંગ મૂવિંગ ધ લોન વોશિંગ ડુઇંગ ડીશ શોપિંગ પછી ડોટ 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 એટલે કે થોડીક વાતો અધૂરી છે પોલિંગ ક્લિયરિંગ કરે સફ કરે મૂવિંગ ધ લોન લોન ને કાપી આપે વોશિંગ ડુઇંગ ડીશીસ જે ડીશ હોય તેને ધોઈ આપે શોપિંગ કરી લાવે બરાબર રિકોલિંગ ડિટેલ યોર એક્ટિવિટીઝ ઓફ લાસ્ટ સિક્સ ડેઝ કાઉન્સેલિંગ ગોઈંગ ઇન્ટરપ્રિટર બરાબર હજુ પેલો બોલતો હતો રોબર્ટ ઇન્ટરપ્રિટર એટલે દખલગીરીને બોલે છે કે રિકોલિંગ ડિટેલ કે પાછું બોલ ડિટેલ માહિતી આપતા રહ્યા એક્ટિવિટી એટલે કાર્યો ઓફ લાસ્ટ સિક્સ ડે છેલ્લા છ દિવસના કાર્યોની પાછી માહિતી આપ બરાબર એટલે તે જ અમને માહિતી આપ શું શું પહેલેથી કરતું આવેલો એ માહિતી આપવાની જરૂર નથી ધ મેમરી ટાઈપ વેન્ટ ઓન મેસિનરી એન્ડ મોન્ટોલોજીસ હવે ધ મેમરી ટાઈપ વેન્ટ ટુ અ મશીનરી હવે એ મશીનરી હોય છે એન્ડ મેન્ટોલોપ્રોસિસ મેન્ટોપ્રોસિસ એટલે સ્કીમ હોય છે ચોરસ કલરની એ પોતે શું કહેવાય ઓપરેટ થવા માંડી જાય છે ઓપન ધ બૂટ ઓફ ધ કાર ઓપન ધ બૂટ ઓફ ધ કાર એટલે કે દરવાજો ખોલે છે ઇમ્પિટેડ ગ્રોસરીઝ ઇમ્પિટેડ એટલે ગ્રોસરીઓ કરીને બધી મૂકવામાં આવે છે એટલે હવે બધું બોલે છે યાદ કરીને બરાબર શૂટ ધ બૂથ એટલે દરવાજો બંધ કરી દે છે ટનલ ફેરવી દે છે મૂવ ધ 13 સ્ટેપ્સ એટલે કે 30 સ્ટેપ ચાલો સ્ટોપ ઊભા રહી જાઓ કુરિયોઝ શોપ ઓન ધ લેફ્ટ કુરિયોઝ એટલે ફેરિયાવાળાની દુકાન ડાબી બાજુ છે ઇન્ડસ્ટ્રક સિગ્નલ એટલે કે ઇન્ડસ્ટ્રક્શન સિગ્નલ એટલે કે ત્યાં સિગ્નલ આવવાનું ચાલુ કરે છે બ્લેન્ક મૂવ લેફ્ટ એટલે બ્લેન્ક બતાવે છે મૂવ લેફ્ટ ટર્ન ઇટ 20 સ્ટેપ્સ આ બધા સ્ટેપ એ વારાફરતી બોલે છે કે એની કીધર હોય લેફ્ટ આ રાઈટ આ સીધો જા ઊભો રહી જા ચાલવા માટે એ બધી વાત છે એટ ધીસ પોઈન્ટ અ કાઉન્સલ કમાન્ડેડ હવે કાઉન્સલર એને કમાન્ડ આપવા માંડી જાય છે સ્ટોપ રિવર્સ એન્ડ પ્લે એટલે સ્ટોપ કરે ને રિવર્સ પાછો રિવર્સ કર એટલે કે પાછળ જા અને પ્લે એટલે પાછું ચાલુ કર અગેન ધેર વોઝ અ એબ્યુઝિવ પુશ આફ્ટર ધ ઇન્સ્ટ્રક્શન સિગ્નલ અગેન એટલે પાછું એ ચાલુ કરી દે છે ધેર વોઝ અ એબ્યુઝિવ પુશ એટલે કે થોડા અંતરે એન્ડ બટ આફ્ટર એટલે પછી ધ ઇન્સ્ટ્રક્શન સિગ્નલ એટલે એક સિગ્નલ આવવા માંડે છે બરાબર એટલે બધું ખાલી પૂછે છે કે રોબર્ટ શું શું કરે છે કાઉન્સલ ગોઈંગ ફોર સ્ટોપ ધ ટેપ હવે એ ટેપને સ્ટોપ કરી દે છે નોટિસ ધ પોઝ યોર હોનર હવે તમે આ પોઝ સ્ટોપ જે થયું છે એ તમે નોટિસ કર્યું એ હોનર સમ એક્શન ઇઝ નોટ રિવીલ્ડ આમાં કેટલાક એક્શનો રિવીલ એટલે બતાવવામાં આવ્યા નહીં એટલે વચ્ચે વચ્ચે જે રોબર્ટ પોઝ લેતો હતો એટલે કે થૂબી જતો હતો તે બધા કટ કરી દીધેલા છે વોટ વેર ધોઝ ઇન્સ્ટ્રક્શન્સ બરાબર એ બધું ક્યાં ગઈ માહિતી હુ ગેવ ધીસ ઇન્સ્ટ્રક્શન આ આપતું કોણ હતું ઇન્સ્ટ્રક્શન બરાબર આ બધા આદેશો કોણ આપતા હતા હી ક્વેશ્ચન રામસિંહ 070 એ રામસિંહ 070 ને પૂછે છે ઇન્ફોર્મેશન નોટ બી અ રિવીલ હી રિસ્પોન્સ એ રિસ્પોન્સ કરે છે એટલે કે જવાબ આપે છે કે ઇન્ફોર્મેશન ને રિવીલ બતાવવાનું નથી બરાબર બટ વાય શા માટે એટલે રોબર્ટ એમ કહે છે કે મારે જે ઇન્ફોર્મેશન હતી વચ્ચેની પોસ્ટમાં એ મને બતાવવાનું નથી કારણ મને આદેશ મળેલો હતો અને એના ત્રણ સિદ્ધાંત કે એના માસ્ટરને ઓબે કરશે બરાબર અને પોતાને હાર્મ થાય એ પણ નહીં જોશે જો એ કહી દેશે તો એને નુકસાની થશે એટલે કાઉન્સેલ ગોઈંગ બોલે છે કે બટ વાય શા માટે તો રોબર્ટ ડુ નોટ ડિસઓબે માસ્ટર એટલે રોબર્ટ કહે છે કે રોબર્ટ કોઈ દિવસ માસ્ટરને ધોકો આપતો નથી બરાબર એ આપણે સુધી જોઈએ પછી આગળ પછી જોઈશું.
थैंक यू।